તારી જાતને સાચવજો ગરમીમાં નીકળતા નહીં માસ્કનો ઉપયોગ કરજો જો નીકળો તો ને વારંવાર સેનિટાઈઝ તમારા હાથ ધોજો ન હોય તો સાબુથી હાથ ધોજો બાળકો ઘણો ચેપ્ટરનો આપણે અભ્યાસ કરી ચૂક્યા હવે આગળ આપણે સંબંધ અને વિધેય બીજા ચેપ્ટરનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ આ ચેપ્ટર બાળકો જેડબલી માટે બહુ જ ઉપયોગી છે જેડબલી મેન્સમાં વર્ષોથી બાળકો વર્ષોથી એટલા માટે બોલ બેઠા કારણ કે એની પહેલાં આઈઆઈટી સ્ક્રીનિંગની એક્ઝામ હતી એની પહેલાં એએફ ભરી હતી આમાંથી ઓછામાં ઓછો એક પ્રશ્ન તમને જોવા મળશે આ ચેપ્ટરના બાળકો આપણે સંબંધ કોને કહેવાય વિધેય કોને કહેવાય અને વિધેયના પ્રકારનો અભ્યાસ કરવાનો છે ત્યાર પછી વિધેય પરની બૈજિક ક્રિયાનો અભ્યાસ કરવાનો છે એકચ્યુઅલી બાળકો આવું ને આવું સેમ પેટર્નવાળો ચેપ્ટર 12મા ધોરણમાં છે સંબંધને લીધે આખું સંબંધને લીધે જે છે બેટાનું લગભગ 15-20% ભાગ જ અહીંયા 11મા ભણવાનો છે બાકીનો 80% ભાગ બેટા આપણે 12મામાં ભણવાનો છે પણ એ 12મામાં જે બધા કન્સેપ્ટ છે બધા જે ફંડામેન્ટલ છે એ ફંડામેન્ટલ સમજવા માટે અત્યારે 11માના ફંડામેન્ટલ્સ ક્લિયર કરવા જરૂરી છે જે બાળકો ધ્યાન આપજો ચેપ્ટર ચાલુ છે પણ તમારી મહેનતની વધારે જરૂર છે તો સૌથી પહેલા બાળક સંબંધ કોને કહેવાય એવો સંબંધ નથી બાળકો તમે સમજી શકો છો બે ઘણ પરના સંબંધની વાત છે તો બે ઘણ પરનો સંબંધ કોને કહેવાય પહેલાની વ્યાખ્યા સમજી લઈએ બાળકો સંબંધ જેને બાળકો ઇંગ્લિશમાં રિલેશન કહેવાય છે રિલેટિવ આયા પેલા મારા સંબંધી આયા એ પરથી બધા સમજો તમે નામ બને એડો બને પશ્ચાત ઇંગ્લિશ ધારો કે ગણ એ તથા ગણ બી અરિક્ત ગણ છે અરિક્ત મતલબ બેટા ખાલી ન હોય તેવા ગણો ભરેલા ગણો જેમાં સભ્યો છે એવું લખી શકાય એ ડઝ નોટ ઇક્વલ ટુ 5 અને બી ડઝ નોટ ઇક્વલ ટુ 5 તો ગણ એ ક્રોસ બી ના પ્રત્યેક ઉપગણને સંબંધ કહે છે કેટેગરીની વાત છે બાળકો એ અને બે ગણની વાત છે હજુ સારી ભાષામાં આપણે લખવું હોય તો લખી શકાય એ ક્રોસ બી ના પ્રત્યેક ઉપગણને એ થી બી પરનો સંબંધ કહે છે આવું પણ લખી શકાય એ થી બી પરનો સંબંધ કહે છે બાળકો પહેલો ગણ કયો છે અહીંયા એ બીજો બી એટલે વર્ણનમાં લખાય એ થી બી પરનો સંબંધ કહે છે ક્રમ જળવાવો જરૂરી છે કારણ કે મેં તમને કીધું હતું કે બે ગણના કાર્તેજીય ગુણાકારમાં ક્રમયુક્ત જોડો મળે છે ક્રમયુક્ત જોડનો મતલબ જોડનો પ્રથમ સભ્ય પહેલા ગણમાંથી હોય બીજો સભ્ય બીજા ગણમાંથી હોય અને શું કહેવાય છે બાળકો બે ગણનો કાર્તેજીય ગુણાકાર જે કન્સેપ્ટ આપણે બેટા ઘણ ચેપ્ટરમાં ભણી ગયા તમારા સિલેબસમાં આ કન્સેપ્ટ બેટા સંબંધ અને વિધેય ચેપ્ટરમાં આપેલો છે પહેલું સ્વાધ્યાય તમારું 2.1 જેમાં બે ગણના કાર્તેજીય ગુણાકાર પર આધારિત દાખલાઓ છે મેં તમને જણાવેલા છે તમારે 2.1 જાતે ગણવાનું છે એમાં જે ડાઉટ હોય એ મને તમારે કહેવાના છે ક્લિયર બહુ સરળ છે બે ગણનો કાર્તેજીય ગુણાકાર તો બાળકો બે ગણનો કાર્તેજીય ગુણાકાર કરીએ એ ક્રોસ બી એના જેટલા ઉપગણો મળશે એ બધા જ ઉપગણને સંબંધ કહે છે જો બેટા એક ઉદાહરણ તમને કરી ઉદાહરણ ધારો કે બેટા ગણ એમાં બે સભ્યો છે અને ગણ બીમાં બધા ધારો કે એક જ સભ્ય છે સંસ્થા પર ક્લિયર તો ગણ એ થી ગણ બી પરના કેટલા સંબંધ મળે તો એના માટે સૌથી પહેલા એ ક્રોસ બી શોધવું પડે તો હવે એ ક્રોસ બી એટલે કે બે ગણનો કાર્તેજીય ગુણાકાર જેવા બેટા તમને શું મળશે ક્રમયુક્ત જોડો મળવાની છે તો કેરી જોડ મળશે બાળકો AC બીજી બેટા BC ક્લિયર તો A ક્રોસ B માં કેટલા સભ્યો થયા બેટા બે સભ્યો થયા
પ્રથમ જોડે કે પ્રથમ સભ્ય આ બીજો સભ્ય હવે એક વર્ષ વિના જેટલા ઉગણ થશે એટલા સંબંધ થશે માટે એ ક્રોસ વિના ઉપગણો તો કોઈ પણ ગણના ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર છે બાળકો 2:n એ ક્રોસ વિના ઉપગણની વાત કરીએ છીએ એટલે એ ક્રોસ વિના કેટલા સભ્યો છે 2 કેટલા ચાર સભ્ય નથી બે જોડ છે પહેલી જોડ પહેલો સભ્ય બીજી જોડ બીજો સભ્ય તો કેટલા ઉપગણ થાય બેટા 4 તો આ જે ચાર ઉપગણ છે બેટા એ ચાર સંબંધ તો ચાર ઉપગણો કયા કયા તો એ ક્રોસ બી ના ઉપગણ તો બાળકો પહેલો ઉપગણ આપણે જાણીએ છીએ ખાલી ગણ એ દરેકે દરેક ગણનો ઉપગણ છે બાળકો બીજો ઉપગણ ગણ પોતે એ ક્રોસ બી ના ઉપગણ હોય તો ગણ પોતે કયો થયો એ ક્રોસ બી થયો ત્રીજો ઉપગણ બતાવ્યા છે એક એક સભ્ય લેવાના અહીંયા સભ્ય તરીકે જોડ છે બાળકો અને આ ચોથો ઉપગણ બીસી તો જે ચાર ઉપગણો મળે બેટા આ ચાર ઉપગણને સંબંધ કહેવાય તો અહીંયા મારા ઉદાહરણમાં સંબંધની સંખ્યા કેટલી થઈ બાળકો ચાર થઈ તો જ્યારે પણ સંબંધો શોધવાના હોય એટલે આપણે એ ક્રોસ બી ના ઉપગણો શોધવાના છે ક્લિયર બાળકો હવે ધારો કે બેટા અહીંયા એકની જગ્યાએ ધારો કે મેં ત્રણ સભ્યો લીધા આમાં બે સભ્યો આમાં ત્રણ સભ્યો તો એ ક્રોસ બી માં કેટલા સભ્યો આવે આમાં બે સભ્યો આમાં ત્રણ સભ્યો ત્રણ દૂની છ જોડ બને જો એ ક્રોસ બી માં છ જોડ બને તો ઉપગણની સંખ્યા થાય બે ની છ ઘાત બેની છ ઘાત વડે 64 ઉપગણો બને અને આ 64 એ 64 ઉપગણને શું કહેવાય સંબંધ કહેવાય એટલે બાળકો અહીંયા ચાર સંબંધ મળ્યા 64 સંબંધ મળે ગમે તેટલા સંબંધ મળે પણ બધા સંબંધમાં આ બંને સંબંધો કોમન રહેવાના દરેક દરેકમાં આ બંને સંબંધો આવવાના પછી બધા સંખ્યા બદલાય તો આ બે સંબંધ તમને બધામાં જોવા મળશે આના ચોક્કસ નામ આપેલા છે બાળકો આ સંબંધને કહે છે બાળકો ખાલી સંબંધ કે ખાલી ગણ છે અથવા એને રિક્ત સંબંધ પણ કહે છે રિક્ત એટલે ખાલી બેટા અથવા ને રિક્ત સંબંધ પણ કહે છે અને બાળકો એ ક્રોસ બી ને કહે છે સાર્વત્રિક સંબંધ ચોક્કસ નામ આપો બેટા બાકીના બધા સંબંધના નામ ન આપી શકાય કારણ કે ડિપેન્ડ કરે છે કે બી માં કેટલા સભ્યો છે એ પ્રમાણે આની સંખ્યા બદલાતી તમને જોવા મળશે ખ્યાલ આવે છે બાળકો જો એક આ દાખલો તમને એક્સ્ટ્રા આપી દો ઈ ફોર એક્સ્ટ્રા દાખલો નંબર ઓફ એ બરાબર 2 તથા નંબર ઓફ બી બરાબર બાળકો દાખલો કે છે 5 આનો મતલબ શું થયો બેટા ગણીમાં બે સભ્યો છે ગણીમાં 5 સભ્યો છે તો ગણ એ થી બી પરના સંબંધોની સંખ્યા શોધો દાખલો તમારા માટે પહેલા બની ગયો ક્લિયર તો બાળકો એ થી બી પરના સંબંધની સંખ્યા શોધવા માટે સૌથી પહેલું પગલું કે એ ક્રોસ બી માં કેટલા સભ્યો આવશે તો બાળકો ઘણ ચેપ્ટરમાં જ્યારે બે ગણનો કાર્તિલ્ય ગુણાકાર મેં તમને સમજાવ્યો તારે બેટા સમજાવ્યું કે નંબર ઓફ a ક્રોસ b બરાબર શું થાય નંબર ઓફ a ઇનટુ નંબર ઓફ b આ નંબર શું બતાવે છે બાળકો જે તે ગણમાં સભ્યોની સંખ્યા બતાવે છે બાળકો નંબર ઓફ a કેટલા છે રકમમાં 2 નંબર ઓફ b કેટલા બેટા 5 તો કુલ થયા 10 એનો મતલબ એવો થયો બેટા કે નંબર ઓફ a ક્રોસ b બરાબર કેટલા આવે છે 10 એનો મતલબ કે a ક્રોસ b માં સભ્યોની સંખ્યા થઈ 10 અહીંયા બાળકો એક રસીમાં બે સભ્યો હતા તો ઉપગણ થાય 2 ની 2 ઘાત તો અહીંયા 10 સભ્યો છે તો ઉપગણ કેટલા થવાનો બેટા 2 ની 10 ઘાત માટે a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા બરાબર a થી b પરના સંબંધની સંખ્યા બહુ જ અગત્યનું સ્ટેટમેન્ટ ક્લિયર
જેટલા ઇલેક્ટ્રોન્સ એના ઓગણ થશે બેટા એટલા સંબંધ થશે તો કુંભળની સંખ્યા તો ગણ સૂત્ર 2n n બરાબર એ સભ્યો હતા અહીંયા કેટલા સભ્યો છે 10 1000 ને 24 સંબંધો મળ્યા કલ્પના ન કરી શકાય ખાલી આ સંખ્યાની સંખ્યા થોડી વધારી દીધી તો સંબંધોમાં ડ્રાસ્ટિક ચેન્જ આવે એટલે ડ્રાસ્ટિક એટલે ઘણો બધો ચેન્જ આવે એ તો કેટલા ઉપગણ મળશે બેટા 1024 ને જેટલા ઉપગણ એ જ કહેવાય બેટા સંબંધ ક્લિયર લો તમારો કયો દાખલો તમને સમજાઈ ગયો હવે આપણે સંબંધનો પ્રદેશ કોને કહેવાય સહપ્રદેશ કોને કહેવાય અને વિસ્તાર કોને કહેવાય બાળકો એનો આપણે અભ્યાસ કરીશું તો બાળકો સંબંધ પણ શું છે ક્રમિક જોડતો ગણ છે તમે જોયો છે બેટા અહીંયા મેં ચાર સંબંધ હમણાં લખ્યા હતા તેમાં શું હતું ક્રમિક જોડતી તો ધારો કે સંબંધને બેટા કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે તો એ શું હોય બેટા ક્રમિક જોડનો ગણ હોય શું હોય ક્રમિક જોડનો ગણ હોય સંબંધમાં શું બધી ક્રમિક જોડો હોય જેમાં પહેલો સભ્ય પહેલા ગણનો હોય અને બીજો સભ્ય બીજા ગણનો હોય ને ગણ એ થી બી પરનો સંબંધ કહે છે હવે જરા બરોબર સમજો તો સંબંધનો પ્રદેશ તમારો સંબંધ જે બે ગણ પર વ્યાખ્યાયિત હોય
व्याख्या हमने बेटा मैं भूसी ना की पर यहां लिखे रहू छे संबंध एक क्या थी क्या छे बेटा गण ए थी बी पर नो संबंध छे एमा जे बीजो गण होय एने शु कहेवाय बेटा सहप्रदेश कहे छे ए थी बी पर नो तेमा बीजो जे गण छे ए शु कहे छे बेटा सहप्रदेश कहे छे એટલે સહપ્રદેશ બાળકો તમને પ્રશ્નમાં આપેલો જ હોય છે તમારે ખાલી વિસ્તાર અને પ્રદેશ શોધવાનો હોય છે સહપ્રદેશને બાળકો ઇંગ્લિશમાં કહેવાય કોડોમેન સહપ્રદેશને કે બાળકો કોડોમેન ખ્યાલ આવે છે બાળકો બધાને બહુ સરળ છે લખો તમે સામે હવે બાળકો આપણે संबंध ने दर्शावानी एक बीजी रीत जेने वेन आकृति कहे छे ये समझीशु धारो के सॉरी बाळको गणे मां बेटा रीते तमे तेम लखो छो बाळको पांच सभ्यो छे अने बेटा गण बी मां आवा अमुक छ सभ्यो छे ये संबंध s a s પણ કહેવાય બરાબર આ પણ કહેવાય a થી b પર વ્યાખ્યાય છે a થી b પર વ્યાખ્યાય છે તો પહેલો ગણ a આ બીજો ગણ b આને કહેવાય છે બેટા ભૌમિતિક રજૂઆત અથવા ધ્યાન આકૃતિ બાળકો ઘણ ચેપ્ટરમાં વેન આકૃતિ યાદ છે લંબચોરસ હોય સાર્વત્રિક ગણ અંદર વર્તુળ હોય પરંતુ સમાન અથવા વિધેયની અંદર વેન આકૃતિમાં બેટા આવા ઈંડાકાર દોરવામાં આવે છે લંબગોળ ધ્યાન આકૃતિ તો કોનાથી કોના પર વ્યાખ્યાય છે એ થી બી તો પહેલો ગણ એ બીજો ગણ બી બંને ગણ અરિક્ત ગણ છે કારણ કે સંબંધની વ્યાખ્યામાં જ બાળકો લખતું હતું સ્ટાર્ટિંગમાં ધારો કે a અને b અરિક્ત ગણ છે તો ગણ એમાં કયા સભ્યો છે બેટા લખી નાખીએ 1 2 3 4 5 6 7 8 અને ગણ b માં જે સભ્યો છે લખી નાખીએ 5 7 8 10 15 17 ધારો કે બાળકો 1 ની સામે 5 જોડાયેલા છે સેમાં કઈ રીતે જોડ્યા એટલે એમને જોડી નાખ્યા પણ જ્યારે દાખલા આવશે બાળકો ત્યારે ગમે તેમ નહીં જોડાય ચોક્કસ રકમમાં આપેલા ગુણધર્મની મદદથી જોડાશે તો દાખલા આવશે બેટા એટલે તમને ખ્યાલ આવી જશે બહુ સરળ છે ધારો કે બેટા મેં 3 ને જોડ્યા 7 જોડે 5 ને જોડ્યા 10 જોડે 6 ને જોડ્યા બેટા 15 જોડે અને 8 ને જોડ્યા 17 જોડે એ આમ ઈચ્છા દે જોડી નાખે એ બાળકો તો આ બાળકો એની ભૌમિતિક રજૂઆત કહેવાય અથવા વેન આકૃતિ કહેવાય કોની સંબંધની તો હવે સંબંધનો પ્રદેશ ફેર બાળકો એ પહેલા તમારે એવી ઈચ્છા થાય બાળકો કે આ સંબંધ જે વેન આકૃતિ દ્વારા આપેલો છે મારે એને યાદી સ્વરૂપે લખો તો આમ લખી શકાય બાળકો સંબંધ એને આર વડે પણ દર્શાવાય એસ વડે પણ દર્શાવાય તમારે જોડો લખવી હોય યાદી સ્વરૂપ લખો બેટા જુઓ તો એકની સામે કયા જોડાય 5 તો પહેલી જોડ બનશે 1 5 પછી 3 ની સામે 7 3 7 5 ની સામે 10 પછી બેટા 8 ની સામે 6 ની સામે 15 કોઈ જોડ રહી જમી ના જોઈએ બરાબર અને છેલ્લે બાળકો 8 ની સામે 17 તો શું થયું બાળકો જે વેન આકૃતિ હતી બેટા એનું આ થઈ ગયું યાદી સ્વરૂપ અને એકવાર યાદી સ્વરૂપ મળી જાય તમે ક્યાં કરી અમે ક્યાં પહેલા પહેલા સ્થાને હોય તે શું આપે બેટા પ્રદેશ આપે પ પ પહેલા નો પ પ્રદેશ નો પ પહેલા સ્થાને પ્રદેશ બીજા સ્થાને વિસ્તાર સંબંધનો વિસ્તાર બીજું સ્થાન બીજા સ્થાને રહેલા સભ્યો વેર બાળકો બહુ સરળ સમજાય છે ને બધા છોટી એ બાળકો કે દાખલો જરા સમજજો
जो आर એટલે કે સંબંધ એ ગણ એ પર વ્યાખ્યાયિત છે સીધો હવે જે ત્રાંકો હોય બેટા તમે સમજો થોડો ત્રાંકો ટેન્શન ના કરો આર એ શું છે બાળકો સંબંધ એ કોના પર વ્યાખ્યાયિત છે ગણ એ પર फंडामेंटल कोई पण संबंध से શું હશે બેટા ક્રમિક જોડનો ગણ છે ક્રમિક જોડનો પણ કેવી જોડો બેટા તો અહીંયા તમને ગુણધર્મ આપ્યો છે 3x - y 0 એટલે x અને y ની જગ્યાએ એવી કિંમતો લેવાની છે કે જે અહીંયા મૂકતા તમને 0 મળે અને શરત પાછી એવી છે x y બિલોંગ્સ ટુ ગણ a આને બેટા હું લખી ના હું તો પણ ખ્યાલ આવે કારણ કે r એટલે કે શબ્દ કયા ગણ પર વ્યાખ્યાયિત છે એ ગણ પર વ્યાખ્યાયિત હોય તો તમારે જે બેટા x y ને લેવાના હોય ગણ એ માંથી લેવાના જો z પર વ્યાખ્યાયિત હોય તો x y ને z માંથી લેવાના હોય જેના પર વ્યાખ્યાયિત હોય એ ગણ માંથી સભ્યો ક્રમયુક્ત જોડમાં લેવાના હોય જ્યાં ગણ એ આ કરો છે બાળકો 1 2 3 4 5 25 संबंध आर नो प्रदेश तथा विस्तार शोधो बहु सिंपल तो प्रदेश ने विस्तार कई ते मारे सबने खबर पड़ेगी पहलो पहलो पर बीजो बीजो विस्तार પણ એના માટે સંબંધમાં કવિ ક્રમની જોડો છે પહેલા તે નક્કી કરવી પડશે તો જો જો બાર તો ક્રમની જોડ કઈ છે x y તો x અને y ના સ્થાને અલગ અલગ કિંમતો મૂકવાની ગમે ત્યાંથી નહીં મૂકવાની આપેલ શરત પ્રમાણે મૂકવાની x y બિલોંગ ટુ a x અને y ને બેટા આ એમાંથી સિલેક્ટ કરવાના અને ગમે તેવા નહીં જે આનું પાલન કરે એવા તો બાળકો અહીંયા તમને આપ્યું છે 3x - y 0 બટન લખી શકો y 3x હવે હું x ને ધીમે ધીમે બેટા એમાંથી લઉં x બરાબર ઉતાવું 1 મૂકું તો y કેટલા મળે 3 મળે એટલે 1 લેતા 3 મળ્યા પછી 2 મૂકો તો બેટા 6 મળશે પછી x બરાબર 3 લો તો બેટા 9 મળશે 4 લેવાથી બેટા 50 3 12 5 લો તો બેટા 15 6 લો તો બેટા 18 7 લો તો બેટા 21 8 લો તો 24 9 લો તો 27 ના લેવાય કારણ કે તમે x બરાબર 9 મૂકો તો y કેટલા મળે 27 y સેમાંથી લેવાના છે એમાંથી એમાં 27 છે જ નહીં એટલે ના લેવાય તો અહીંયા ગણ તમારો સંબંધનો પતી ગયો કારણ કે x અને y બેટા પર ને ગણ એમાંથી હોવા જોઈએ આ લખ્યું છે એટલા માટે નહીં અહીંયા લખ્યું છે એ પર વ્યાખ્યા છે જે ગણ પર વ્યાખ્યા તો બેટા એ માંથી ક્રમિક જોડના સભ્યો વિચારવાના ક્લિયર બસ સ્ટોરી પતી ગઈ બેટા એમ તમને યાદી સ્વરૂપ મળી ગયું બધા નીચે દેખાય છે બેટા તો પ્રદેશ શું આપશે પ પ પ પ પહેલા સ્થાને જે સભ્ય હોય તેસુ આપે પ્રદેશ આપે વિસ્તાર સુ આપે બીજા બીજા સ્થાને હોય તે વિસ્તાર આપે મજા આવે બચ્ચો લખી નાખો તારે પછી સાહેબ જો પડો સારો પ્રશ્ન હોય संबंध आर ए जेड पर व्याख्यायित है बाळको जेड पर व्याख्यायित है એટલે जेड ગણ આપવાનો ના હોય ખબર પડી જવી જોઈએ જેડ એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે એક જો संबंध આર નિયમ પ્રમાણે શું હોય ક્રમયુક્ત જોડનો ગણ તમારે ગમે તે ગુણધર્મ લખી દે ગુણધર્મ લખે બેટા x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર લેસ ઓર ઇક્વલ્સ ટુ 4 x y બિલોંગ ટુ z લખવું પડે
કારણ કે સંબંધ જે ગણ પર વ્યાખ્યાયિત હોય જે ગણ પર વ્યાખ્યાયિત હોય ક્રમિક જોડના સભ્યો તે જ ગણમાંથી લેવાના હોય સમજો આ લખ્યું ના હોય છતાં આપણે ખ્યાલ આવો જોઈએ મિત્રો કે ક્રમિક જોડના સભ્યો જે ગણ પર વ્યાખ્યાયિત હોય તેમાંથી લેવાના એટલે આપણે x y ની જગ્યાએ બેટા પૂર્ણાંક સંખ્યાઓનો વિચાર કરવાનો છે કોઈ તમને ખબર હોવી જોઈએ દીકરાઓ કે પૂર્ણાંક સંખ્યાઓ કઈ જેમાં ધન પૂર્ણાંક ભી આવે ઋણ પૂર્ણાંક ભી આવે શૂન્ય પણ આવે તો આ બધા પૂર્ણાંકો વિચારવાના અહીંયા મૂકવાના મૂક્યા પછી x² / y² નો જવાબ 4 જેટલો અથવા 4 થી નાનો આવે એવી જોડો આપણે અહીંયા લેવાની છે નિયર બનાવો તો ચલો સૌથી પહેલા બાળક આપણે લઈ લઈએ 0 0 x અને y બેટા બંને 0 લઈએ તો શું થાય 0 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર 0 જે 4 જેટલા અથવા 4 થી નાના છે અને બંને કેવા છે બાળકો પૂર્ણાંક છે નિયર બનાવો પછી બાળક આપણે લઈ લઈએ 1 1 પહેલા સરખા સરખા આંકડા લઈએ તો 1 1 માટે પણ બાળક થશે બરાબર પછી બેટા માઈનસ 1 માઈનસ 1 મૂકી દો x બરાબર માઈનસ 1 y બરાબર માઈનસ 1 તો પણ બેટા x² / y² નો જવાબ 4 જેટલો અથવા 4 થી ઓછો પડશે નિયર બાળકો હવે બાળકો જોજો એક 0 લઈ શકાય મૂકી જો તો 0 1 પણ લઈ શકાય કારણ કે 1 0 ડઝ નોટ ઇક્વલ ટુ 0 1 સમજો પ્રથમ પ્રથમ સભ્ય સમાન હોય બીજા બીજા સભ્ય તો જે જોડને સમાન કહેવાય પછી બાળકો માઈનસ 1 0 લઈ શકાય 0 માઈનસ 1 લઈ શકાય લઈ શકાય ને તમે ના પણ તો લઈ શકાય ક્લિયર હવે માઈનસ 1 1 લઈ શકાય બેટા કારણ કે આવી જોડમાં ક્યાં લખી છે લઈ શકાય પછી 1 માઈનસ 1 લખી શકાય છે પછી 0 બે લેવાય બેટા મૂકો 2 નો વર્ગ 4 અહીંયા ઇક્વલ્સ ટુ પણ છે એટલે લેવાય પછી ક્રમ બદલી નાખીએ 2 0 લેવાય માઈનસ 2 અલ્પવિરામ 0 લેવાય 0 માઈનસ 2 લેવાય આના સિવાય બાળકો બીજી કોઈ જોડ તમને ટપ્પો પડતો હોય સ્ટ્રાઇક થતી હોય તો મને કહો તો સરખા સરખા આંકડા વળી આવી પછી બિન બિન વાળી 1 0 0 1 વાળી માઈનસ 1 0 0 માઈનસ પડે 2 વાળી આવી 2 0 માઈનસ 2 0 ક્લિયર તો આટલી પૂર્ણાંક સંખ્યાઓથી રચાતી જોડ એવી છે કે જે અહીંયા મૂકવામાં આવ્યો તેના વર્ગનો સરવાળો 4 જેટલો અથવા 4 થી ઓછો થાય આના સિવાય તમને કોઈ ક્લિક થાય તો બેટા ઘેર લખજો હા મને કહેતા નહીં તમે લખજો ક્લિક એટલે આ જોડો મળી ગઈ હવે જલસા કરો પહેલા સ્થાને જે બધા નંબરો છે ને આંકડા જુદા કરો પ્રદેશ આપે તો આરન પ્રદેશ એટલે કે પહેલા સ્થાને જે આંકડા છે તે લખવાના એ આંકડો ફરી રીપીટ થવો જોઈએ નહીં આ પ્રદેશ છે કે બેટા હવે આરનો વિસ્તાર વિસ્તાર બીજા બીજા સ્થાન બીજા સ્થાને 0 પણ છે કોઈ જગ્યા બીજા સ્થાને 1 પણ છે માઈનસ 1 પણ છે 2 પણ છે માઈનસ 2 પણ છે તો આ દાખલામાં એવું થયું કે પ્રદેશ અને વિસ્તાર સમાન થયા એટલે એવું કહી શકાય કે સંબંધ R નો પ્રદેશ અને વિસ્તાર આ બંને ગણ તો છે બેટા સમાન ગણો છે એવું કહી શકાય કેવા થયા બાળકો સમાન ગણો થયા એટલે બાળકો પરીક્ષામાં એવું પૂછાય કે બંના સંબંધ R ના પ્રદેશ અને વિસ્તાર ખાતે ગયા ચાર વિકલ્પ સમાન ગણો અલગ ગણો ફલાણો ભીગણો ચાર વિકલ્પ તો ઘણ ચેપ્ટરનો પણ ટચ હોય બાળકો કે બંનેમાં સમાન મેમ્બર છે માટે બંને ગણ કેવા થયા બાળકો સમાન ગણ થયા ખબર પડે બેટા ચલો હવે મને કહો કે આ દાખલામાં R નો સહપ્રદેશ કેટલો થાય પણ મેં શોધવાનું શું લખ્યું નથી બધું શોધી નાખું છું પ્રદેશ સહપ્રદેશ વિસ્તાર તમારે લખો લખજો તો આર નો પ્રદેશ સહપ્રદેશ તથા વિસ્તાર શોધો તમે એવું લખી શકો છો મેં તમને પહેલા જ કીધું બ્રહ્મ કે સહપ્રદેશ તમને આપેલો છે કયા ગણ પર વ્યાખ્યા બ્રહ્મ ઝેડ પર વ્યાખ્યા મતલબ થાય ઝેડ થી ઝેડ પરનો સંબંધ છે
क्लियर आनो मीनिंग થાય z થી z પરનો ડબલ સંબંધ છે બીજા સ્થાને જે ગણમાં બેટા એ શું થાય સપ્રદેશ તો આનો સપ્રદેશ થાય z સપ્રદેશ તમને આપેલો છે બેટા તમારે મગજ વાપરીને યાદી સ્વરૂપમાં ફેરવીને પ્રદેશ અને વિસ્તાર લાવવાનો હોય બે બાળકો તમે લખો હું રજા લઉં છું જે પણ આ બાળકો ચલાવ્યું વારંવાર પુનરાવર્તન કરજો એકવાર આ સમજણ પડી જશે નવા લેક્ચરમાં બેટા હજી થોડાક સારા સંબંધના દાખલા ભણીશું પછી આપણે વિધેય ભણવાનું છે મેં તમને કીધું કે 2.1 સ્વાધ્યાય તમારે જાતે ગણવાનું બેટા એમાં બે ગણનો કાર્તેજીય ગુણાકારના દાખલા છે જે હું તમને ઘણા ચેપ્ટરમાં એવા ભણાવી ચૂકેલો છું ક્લિયર બેટા તો લખો તમે જય શ્રી કૃષ્ણ